नमस्कार, न्यूज 18 गुजरातीमां आपનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાજપના ઉમેદવારોની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. બાકી રહેલા ઉમેદવારોની આ યાદી જાહેર કરવામાં આવશે. ભાજપની એક યાદી જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલા 22 બેઠકોના ઉમેદવાર આજે જાહેર થઈ શકે છે. બેઠકોના ઉમેદવાર જાહેર થઈ શકે છે. ગઈકાલે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રથમ તબક્કાની बैठकों पर उम्मीदवारों की जाहरात बाकी है. प्रथम तबक्का में 14मीए फॉर्म भरवानो अंतिम दिवस है. तो 14मी अंतिम दिवस है, फॉर्म भरवानी शुरुआत थी चुकी है. बीजा तबक्का 16 उम्मीदवारों की जाहरात बाकी है अने आ उम्मीदवारों की हवे जाहरात करवामां आवशे. बीजा तबक्का उम्मीदवारों की याद जे ते जाहरात करवामां आवशे. भाजपनी बीजी यादी काउंटडाउन पण शुरू थी चूक्यू है. गई काले उम्मीदवारों की याद जाहर कराई थी. 160 उम्मीदवारों जाहर कर પ્રથમ તબક્કાના 6 અને બીજા તબક્કાના 16 એ ઉમેદવારો કોણ છે તેની આજે જાહેરાત કરવામાં આવશે. બાકી ઉમેદવારો કોણ છે, 22 આ બાકી ઉમેદવારો છે તેની યાદી આજે જાહેર થઈ શકે છે. આ બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. બાકીના 22 ઉમેદવારોની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ગઈકાલે 160 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી. રિપીટ અને નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી ભાજપ તરફથી. અનેક ઉમેદવારો જે છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. ઘણા એવા ઉમેદવારો છે કે જે રિપીટ નથી થયા. નવા ઉમેદવારોના નામ છે. તો આજે આ 22 ઉમેદવારો કોણ છે તેમના નામ પર મહોર વાગશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ભાજપ તરફથી. ભાજપ દ્વારા આ 22 ઉમેદવારોના નામ કોઈ પણ ઘડીએ જાહેર થઈ શકે છે. 22 જેટલા ઉમેદવારો જે બચ્યા છે કે જેમાં વાત કરવામાં આવે પ્રથમ યાદીની, તો પ્રથમ યાદીના જે ઉમેદવાર છે સાથે બીજી યાદીમાં પણ ઉમેદવાર જાહેર કરવામાં આવશે. તો હાલ મારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે. મયુર, વાત કરવામાં આવે ભાજપની બીજી યાદીની, તો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ક્યારે જાહેરાત કરવામાં આવી શકે છે બીજી યાદીની? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની જે બીજી યાદી છે, 22 ઉમેદવારો છે અને 22 ઉમેદવારો માટે જે મંથન છે તે થઈ રહેલું હતું. આજે બપોર સુધીમાં આ જે 22 ઉમેદવારો છે તેમની જે નામો છે તે જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત છે તે અનુસાર આજે બપોર સુધીમાં ભારતીય જનતા પાર્ટી આ 22 બેઠકોના જે ઉમેદવારો છે તે જાહેર કરી દેશે. અને સાથે જ જો વાત કરીએ તો 14 તારીખે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. તો ત્યાં સુધીમાં આ જે તમામ ઉમેદવારો છે પોતાની જે ઉમેદવારી પત્ર ભરવાના છે તે માટેના જે ડોક્યુમેન્ટ છે તે તૈયાર કરી લે. અને સાથે જ જો વાત કરીએ તો 12 અને 13 તારીખે શનિ રવિ આવી રહેલા છે, તો તે સરકારી રજા છે. એટલે કે આજે બપોર સુધીમાં આ જે તમામ ઉમેદવારો છે તેમની જે યાદી છે તે જાહેર કરી દેશે. અને 14 તારીખે આ ઉમેદવારો જે છે તે ફોર્મ ભર લેશે. બિલકુલ મયુર, આપ જોડાયેલા રહેશો. અને આ સાથે જ વાત કરવામાં આવે યાદીની કે જે જાહેરાત થઈ ચૂકી છે, તો હવે આપણે વાત કરીશું એલાન એ જંગની. ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. અમરેલી કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કે જેઓ ફોર્મ ભરશે, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂક્યું છે. સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે પણ ઉમેદવારોના નામ આ યાદીમાં સામેલ છે તે ઉમેદવારો ફોર્મ ભરશે અને આજે આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂક્યું છે. ઢોલ નગારા સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. અમરેલી કોંગ્રેસના 2 ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. સાવરકુંડલામાં પ્રતાપ દુધાત લાઠીથી વીરજી ઠુંબર ફોર્મ ભરશે, જ્યારે મહુવા બેઠક ભાજપના મોહન તોડિયા ફોર્મ ભરશે. મહુવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હેમાંગીની ગરાસિયા ફોર્મ ભરશે. માંડવીની વાત કરીએ તો માંડવી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી પણ ફોર્મ ભરશે. માંગરોળ ભાજપના ઉમેદવાર ગણપત વસાવા આજે ફોર્મ ભરશે, જ્યારે ઓલપાડ બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ પટેલ ફોર્મ ભરશે. ઓલપાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર દર્શન નાયક પણ ફોર્મ ભરશે. બારડોલીની વાત કરીએ તો બારડોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પન્ના પટેલ આજે ફોર્મ ભરવાના છે.
ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપના મોટા નેતાઓ આજે ફોર્મ ભરશે. ભાવનગર પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણી આજે ફોર્મ ભરવાના છે. રાજકોટ શહેરની ચારેય સીટના ઉમેદવારો ફોર્મ ભરશે. જૂનાગઢ ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે વાણાવદર બેઠકથી. માણાવદર બેઠક કે જ્યાં જવાહર ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે. જૂનાગઢ બેઠક માટે સંજય કોરાડિયા ફોર્મ ભરશે. વિસાવદર બેઠક માટે હર્ષદ ત્રિબડિયા ફોર્મ ભરવાના છે. કેશોદની વાત કરીએ તો કેશોદ બેઠક માટે દેવાભાઈ માલમ ફોર્મ ભરશે. માંગરોળ બેઠક માટે ભગવાનજી કરગઠિયા ફોર્મ ભરવાના છે. માંગરોળ ગણપત વસાવા ઉમેદવારી ફોર્મ ભરશે. જલાલપોર બેઠક પર ભાજપના આરસી પટેલ ફોર્મ ભરશે. જ્યારે ગણદેવીથી કેબિનેટ મંત્રી નરેશ પટેલ ઉમેદવારી પત્ર ભરશે. મોરબી માળિયાથી કાંતિલાલ અમૃત્યા ફોર્મ ભરશે. મોરબી તો હાલ મારી સાથે સંવાદદાતા મયુર જોડાયેલા છે. મયુર, વાત કરવામાં આવે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે કયા કયા ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવશે? જી બિલકુલ, જે ફર્સ્ટ ફેઝના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તે આજથી હવે ફોર્મ ભરવાની શરૂઆત જે છે તે કરી રહેલા છે. ખાસ કરી અને જો દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ આજે ભાવનગર ખાતે ફોર્મ ભરવાના છે. તે જ રીતે જો વાત કરીએ તો જવાહર ચાવડા ફોર્મ ભરવાના છે. તે જ રીતે વાત કરીએ દેવા માલમ જે છે તે ફોર્મ ભરવાના છે. આમ સૌરાષ્ટ્રના મોટાભાગના જે નેતાઓ છે તે આજથી ફોર્મ ભરવાની શરૂઆત જે છે તે કરવાના છે. સાથે જ જો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે છે તે આજે રાજકોટમાં ઉપસ્થિત રહેવાના છે. અને રાજકોટ ખાતે પણ જે શહેરી જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે. તેમની ઉપસ્થિતિની અંદર આ તમામ શહેરના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે. તે જ રીતે જૂનાગઢની અંદર પણ તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે. એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ જે છે તેની અંદર જે ઉમેદવારો છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાવનગર પશ્ચિમથી ફોર્મ ભરવાના છે વાઘાણી. રાજકોટની ચારે બેઠકના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. અનેક ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ ભાજપના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરશે. ચારેય ઉમેદવારો સભા સંબોધશે અને રાજકોટની આ ચારેય બેઠકના ઉમેદવારો છે જે શક્તિ પ્રદર્શન કરવાના છે. ભાજપના ઉમેદવારોની સભા આજે મળવાની છે. રાજકોટની આ સભા મહત્વની માનવામાં આવી રહી છે. રાજકોટમાં જોર શોરમાં સભા ગજવશે. બેઠકના ઉમેદવારો આજે ફોર્મ પણ ભરશે. જ્યારે રાજકોટ પૂર્વથી ઉમેદવાર ઉદય કાનગઢ, રાજકોટ પશ્ચિમથી ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહ, જ્યારે રાજકોટ દક્ષિણથી ઉમેદવાર રમેશ તિલાળા અને રાજકોટ ગ્રામ્યથી ઉમેદવાર ભાનુબેન બાબરિયા આજે ફોર્મ ભરવાના છે. તો હાલ મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, વાત કરીએ રાજકોટમાં કયા કયા ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે, ફોર્મ નોંધાવશે? આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ચારે ચાર જેટલા ઉમેદવારો છે તે હાલ રાજકોટ ગ્રામ્યથી જે પ્રમાણે ફોર્મ ભરવામાં આવનાર છે. રાજકોટની ચારે બેઠકના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, પોતાની ઉમેદવારી નોંધાવશે. રાજકોટ ગ્રામ્યથી ઉમેદવાર ભાનુબેન બાબરિયા આજે ફોર્મ ભરવાના છે. રાજકોટ દક્ષિણથી રમેશ તિલાળા પણ ફોર્મ ભરવાના છે. જ્યારે રાજકોટના પશ્ચિમ બેઠક ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહ, કે જેમને ટિકિટ અપાઈ છે, ડોક્ટર દર્શિતા શાહ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. રાજકોટની વાત કરીએ તો ભાજપના ઉમેદવારોની જે ફોર્મની પ્રક્રિયા છે તે શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટની આ ચારે બેઠકો જ્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે, જે આપ જોઈ શકો છો કે રમેશ તિલાળા કે જે ફોર્મ ભરવાના છે, દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ પૂર્વથી ઉમેદવાર ઉદય કાનગઢ પણ ફોર્મ ભરશે.
तो राजकोटनी आ चार बैठक के ज्यां आज फॉर्म की प्रक्रिया शुरू करवामां आवशे 14मी नवेम्बर के जे फॉर्म भरवानी छेली तारीख छे 14मी नवेम्बर सुधी उम्मेदवारो पोतानी फॉर्म भरवानी प्रक्रिया शुरू करी शकशे अने फॉर्म भरी शकशे एटले हाल तो उम्मेदवारो पोतानी उम्मेदवारी नोंधावी रह्या छे। तो नर्मदा नांदोद में भाजप की जाहरात कराजगी जी भाजप पूर्व एमएलए हर्षद वसावा के जो अपक्ष उम्मेदवारी नोधा हर्षद वसावा आज कार्यक्रमों से फॉर्म भरवा जैसे नांदोद पर बात कर तो नर्मदा नांदोद में भाजप की जाहरात बाद नाराजगी जी है। नाराजगी की बात करिए तो हर्षद वसावा के जो अपक्ष उम्मेदवारी नोधा कहवूं भाजप की राजीनामू आप दीदी अपक्ष उम्मेदवारी नोधा तो बीजी तरफ दर्शनाबेन देशमुखनी पण जाहरात सामे आवी अने तेओ पण उम्मेदवारी नोंधावाना छे। डॉक्टर दर्शनाबेन देशमुखनी जाहरात के जेओ भाजप आदिवासी मोर्चाना प्रदेश प्रमुख पण रही चुक्या छे भाजपना तमाम होद्दाओ पर आज राजीनामू आपी देशे अने तेओ पण कदाच अपक्ष उम्मेदवारी नोंधावी शके छे परंतु हाल तो माहिती मळी रही छे ते प्रमाणे भाजपमांथी दर्शनाबेन देशमुखनी जाहरात छे। कच्छ जिला में भूजनी विधानसभा बैठक पर कांग्रेसे उम्मेदवारों नाम जाहिर कर्यु छे। भूजनी बैठक पर कांग्रेसे अर्जुन बुडिया ने टिकट आपी छे। अर्जुन भाई बुडिया अगाउ माथा पर चुनावास ग्राम पंचायत ना सरपंच रही चुक्या छे। भूज विधानसभा नी अंदर जे मतदारों नी तासीर छे आपने जोयु छे अनेक भूतकाळनी विधानसभाओं नी अंदर बहु पातरी सरसाई थी हार जीत थती होय ત્યારે કોઈ એક વિચારધારાનો આ વિસ્તારનો મત અને મારી માંગણીને બિરદાવી અને મને જે ટિકિટ આપી અને પ્રજાએ જે મારા પર વિશ્વાસ રાખ્યો છે પ્રજાને મારા પ્રતિ ભરોસો જે છે એનાથી દિલમાં લાગણી છે એને સાથે રાખી અને હું આજે પ્રજા વચ્ચે મત માગવા માટે નીકળીશ અને પ્રજાની જે મારા પ્રત્યે ઘણા વર્ષોથી એની સાથે જોડાયેલો મારો વ્યવહાર જે છે આર્થિક ધંધાકીય સામાજિક અને અનેક રીતે તો એની સાથે જે પ્રેમભાવ રહેલો છે એના વિશ્વાસ રાખીને મને વિજય બનાવશે એ મને સંપૂર્ણ ભુજ વિધાનસભાના મતદારો પર વિશ્વાસ। તો હવે વાત કરીએ કોંગ્રેસની બીજી યાદીની। કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર જેમાં મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેરાત કરવામાં આવી છે। લલિત વસોયા ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર છે। ચિલાક કાલરિયા કે જેઓ જોધપુરથી કોંગ્રેસ ઉમેદવાર છે। પ્રતાપ દુદાતની વાત કરીએ તો તેઓને પણ ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। કોંગ્રેસે આ બીજી યાદી જાહેર કરી છે। 46 જેટલા ઉમેદવારોની યાદી કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુદાતને ટિકિટ અપાઈ। સાવરકુંડલાથી કોંગ્રેસ ઉમેદવાર વિમલ ચુડાસમા, સોમનાથથી કોંગ્રેસના ઉમેદવાર બાબુ વાજા, માંગરોળથી કોંગ્રેસ ઉમેદવાર ત્રણ કાર્યકારી પ્રમુખને મેદાને ઉતાર્યા છે। જ્યારે ચોટીલાથી રીતવીજ મકવાણા રિપીટ કરાયા છે। ટંકારાથી લલિત કગથરા રિપીટ કરાયા છે તો અંબરીશ ડેર રાજુલાથી રિપીટ કરવામાં આવ્યા છે। પૂર્વ નેતા વિપક્ષ દાનાણી અને અમરેલીથી ઉમેદવાર ચાર મુસ્લિમ ઉમેદવારને પણ કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસે વધુ ત્રણ મહિલાઓને ટિકિટ આપી છે અને અત્યાર સુધીમાં 89 ઉમેદવારો કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી છે જાહેર કર્યા છે। 89માંથી 21 બેઠક પર વર્તમાન ધારાસભ્યને ટિકિટ અપાઈ છે। 89માંથી 22 પાટીદાર, 18 આદિવાસી, 79માંથી 7 કોળી, 4 આહીર અને 7 બ્રાહ્મણ છે। તો હાલ ભાજપ અને કોંગ્રેસ તરફથી જે પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેરાત કરવામાં આવી છે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો ચૂંટણી જંગ જામ્યો છે। ભાજપ તરફથી કનુ દેસાઈ અને તેમની સામે જયશ્રીબેન પટેલ પારડી બેઠક પરથી ખરાખરીનો જંગ જામવાનો છે। કનુ દેસાઈની સામે જયશ્રીબેન પટેલ છે। પારડી બેઠક પર વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જયશ્રીબેન પટેલને ટિકિટ અપાઈ છે જ્યારે કનુ દેસાઈ કે જેઓ ભાજપમાંથી છે અને અગાઉ પણ તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અનેક વર્ષોથી તેઓ સેવા કાર્ય કરતા આવ્યા છે। ચૂંટણી જંગ ચામેલો છે કનુ દેસાઈની સામે હાલ તો જયશ્રીબેન છે અને આ ખરાખરીનો જંગ હાલ જોવા મળશે। બીજી તરફ વાત કરવામાં આવે ચૂંટણી જંગમાં કપરાડા બેઠકની તો કપરાડા બેઠક પર
કોંગ્રેસમાંથી વસંતભાઈ પટેલ છે, જ્યારે ભાજપમાંથી જીતુભાઈ ચૌધરી છે. જીતુભાઈ ચૌધરીની સામે કોંગ્રેસમાં પ્રબળ દાવેદાર છે. ઉમરગામની વાત કરવામાં આવે તો ઉમરગામમાં રમણ પાટકરની સામે નરેશભાઈ વલવી છે. સીધું આપ જોઈ શકો છો કે જેમાં ખરાખરીનો જંગ જામવાનો છે. હવે જોવાનું એ રહેશે કે કયો પ્રભુત્વ ધરાવે છે અને કયો ઉમેદવાર વધુ વોટથી જીત મેળવે છે. ઉમરગામની આપણે વાત કરીએ અને હવે જો વાત કરવામાં આવે તો મહુવા બેઠકની કે જેમાં એસટી ઉમેદવાર છે, એસટી આરક્ષિત આ બેઠક છે અને આ બેઠકમાં મોહન તોડિયાની સામે કોંગ્રેસમાંથી હેમાંગીની ગરાસિયાને ઉતારવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ કતારગામની વાત કરીએ, કતારગામ બેઠકને પણ મહત્વની માનવામાં આવે છે. કતારગામમાં વિનુભાઈ મોરડિયા છે. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી કલ્પેશ વરિયાને ઉતારવામાં આવ્યા છે. કલ્પેશ વરિયાને ઉમેદવારી આપવામાં આવી છે અને આ ટિકિટ આપવામાં આવી છે. અને આ સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે કામરેજ બેઠક પરથી, તો કામરેજમાં પ્રફુલ પાનસુરિયા ભાજપમાંથી છે, જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ભાજપ ખરાખરીનો જે ખેલ જમવાનો છે. વરાછા બેઠકની જો વાત કરવામાં આવે તો વરાછા બેઠક પર કિશોર કાનાણી કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસમાંથી પ્રફુલભાઈ તોગડિયા છે. મહત્વનું છે કે 79માંથી 7 કોળી, 4 આહીર અને 7 બ્રાહ્મણ છે. અને આ સાથે જો વાત કરવામાં આવે સુરત પશ્ચિમ બેઠક કે જે મહત્વની બની રહેશે, પુણેશ મોદીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સંજય પાટવા જાહેર કર્યો છે અને સંજય પાટવાને મેદાને ઉતાર્યા છે. પોરબંદરની બેઠકની પણ જો વાત કરવામાં આવે પોરબંદર બેઠક મહત્વની રહેશે, કારણ કે બાબુ બોખરિયા અને કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા છે. આ સાથે જો વાત કરવામાં આવે ભાજપ અને કોંગ્રેસ જસદણ બેઠક કે જે મહત્વની હંમેશા બની રહેતી હોય છે, જસદણમાં કુંવરજી બાવળિયા કે જેઓ ભાજપમાંથી છે અને ભોલાભાઈ ગોહિર જસદણ બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ગાંધીધામ બેઠકની પણ જો વાત કરવામાં આવે તો ગાંધીધામમાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી છે, જ્યારે માલતીબેન મહેશ્વરીને ઉતારવામાં આવ્યા છે. આ જે બેઠકો છે કે જ્યાં મહત્વની આ ચૂંટણી બની રહેતી હોય છે તે બેઠકની પણ વાત કરીએ તો અંજાર, કચ્છનું આ અંજાર કે જેમાં ભાજપમાંથી ત્રિકમભાઈ ચાંગા છે, તો રમેશ ડાંગરને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે. હવે જોવાનું એ રહેશે કે કેટલું પ્રભુત્વ ધરાવે છે અને આ બેઠક પરથી કોણ જીતે છે. આ સાથે હવે વાત કરીએ ઈડર બેઠકની. ઈડર બેઠકમાં રમણલાલ વોરા છે ભાજપમાંથી, જ્યારે રમેશ સોલંકી કોંગ્રેસમાંથી છે કે જેઓને ટિકિટ મળી છે. રમણલાલ વોરાનું પણ પ્રભુત્વ ઘણું છે, એટલે હવે એ પણ જોવાનું રહે છે કે આ પ્રભુત્વ કેટલું કારગર નીવડે છે. કાટલોડિયા બેઠકની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રભુત્વ ઘણું ધરાવે છે, ભાજપમાંથી તેમને આપવામાં આવી છે ટિકિટ, જ્યારે તેમની સામે અમીબેન યાજ્ઞિક કોંગ્રેસમાંથી છે. કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને મેદાને ઉતાર્યા છે. રાજકોટ દક્ષિણની પણ જો વાત કરવામાં આવે તો રાજકોટ દક્ષિણ કે જેમાં રમેશ તિલાળાને ટિકિટ અપાઈ છે, પાટીદાર ફેક્ટર છે. તો બીજી તરફ હિતેશ વોરા રાજકોટ દક્ષિણમાં કોંગ્રેસ તરફથી છે. અને આ તરફ જો વાત કરવામાં આવે વિવિધ બેઠકોની તો રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયા છે, જ્યારે ભાજપ તરફથી છે ભાનુબેન બાબરિયા. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં સુરેશ બથવાર છે. રાજકોટ ગ્રામ્યની આ બેઠક પણ મહત્વની માનવામાં આવતી હોય છે. અને ખાસ જામનગરની જો વાત કરવામાં આવે જામનગર ઉત્તરમાં રીવાબા જાડેજા કે જે અને રિપીટ નવો ચહેરો છે આ રીવાબા જાડેજા, પરંતુ આ ચહેરો જાણીતો પણ છે. અને તેમની સામે બિપેન્દ્રસિંહ જાડેજા જ ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. વેલકમ બેક. અન્ય સમાચાર પર નજર કરીએ તો તાપીની બે બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે વ્યારા નિઝર બેઠકની વાત કરવામાં આવે તો બે બેઠકો પર કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં વ્યારા અને નિઝરની ખાસ કરી વાત કરીએ તો વ્યારા અને નિઝરમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. બંને એમએલએને રિપીટ કર્યા છે. હાલના જે ધારાસભ્યો છે એમને જ ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે નિઝર વિધાનસભા બેઠક પર જે કોંગ્રેસના ઉમેદવાર નક્કી થયા છે સુનિલ ગામિત, આપણે એમની સાથે વાત કરીશું. જે સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન સુનિલભાઈ. હાલ બીજી વખત તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો, ત્યારે શું લાગે છે કે મતદારોને કેવી રીતે રીઝવવાનો પ્રયત્ન? મારે આદિવાસી પટ્ટો છે અને અહીં બેરોજગારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. તેવી જ રીતે જે અમારા વિસ્તારમાં જે શાળાઓને મર્જ કરવાની વાત છે,
તેવી જ રીતે જે અમારા આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિત કરવાનું, જેવું કે આપણે દોસવાડા વેદાંત પ્રોજેક્ટ હોય, કેવડિયાથી સાપુતારાનો નેશનલ હાઈવે હોય, કે પછી તાપીપાર લિંક યોજના જેવી અનેક યોજના, મહાકાય યોજના અમારા વિસ્તારમાં લાવીને જે રીતે અમારા આદિવાસી ભાઈઓ બહેનો કે ખેડૂત મિત્રોને જે વિસ્થાપિત કરવામાં આવનાર હોય, એ મુદ્દે અમે લડીશું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.